जामनगर शहरनी बे विधानसभा बैठक पैकीनी 79 जामनगर दक्षिण विधानसभा बैठक पर कांग्रेसना उम्मीदवार तरीके गईकाले गुरुवारे मोड़ी रात्रे पार्टी द्वारा मनोज कथिरियाना नामनी जाहेरात करवामां आवी हती। कांग्रेस पार्टीए गुरुवारे रात्रे बीजी यादीमां गुजरातना 46 नामोनी जाहेरात करी हती। 79 जामनगर दक्षिणना उम्मीदवार मनोज कथिरिया व्यवसाय उद्योगपति अने युवा नेता तरीके जामनगर कांग्रेस साथे वर्षोथी संकळायेला छे। भूतकाळमां तेओना पिता गोरधनभाई कथिरिया पण कांग्रेसना आजीवन कार्यकर रह्या हता। આમ મનોજભાઈ રાજકીય વારસો અને લાંબો અનુભવ ધરાવે છે। તેઓએ આજે શુક્રવારે સવારે જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું ત્યારે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, અસલમ ખિલજી, ધવલ નંદા તથા અલ્તાફ ખફી વગેરે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા। મનોજ કથિરિયાએ નામાંકન પત્ર દાખલ કર્યું ત્યાર પછી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા તેઓની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં મનોજભાઈએ પોતાના વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને 79 જામનગર વિધાનસભાના જે કોંગ્રેસના ઉમેદવાર છે એમણે આજે ફોર્મ પણ ભર્યું છે। ખાસ કરીને એમનું જે નામ છે એ મનોજભાઈ કથિરિયા, કે જે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, કાર્યકર્તા તરીકે એક્ટિવ છે અને ખાસ કરીને એનું પરિવારની વાત કરીએ તો એના પપ્પા પણ ગોરધનભાઈ કથિરિયા, કે જે પણ સક્રિય કાર્યકર્તા હતા અને હવે એની બીજી પેઢીએ મનોજભાઈ કથિરિયાને કોંગ્રેસ પાર્ટી તરફથી 79 વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે અને એક્ટિવ છે અને ખાસ કરીને ઉદ્યોગપતિ છે, બિઝનેસમેન છે અને આ રીતે આજે એમને ફોર્મ પણ ભર્યું છે। આપણે એમને પૂછશું કે સાહેબ આજે તમે ફોર્મ ભર્યું છે, તમે ક્યાં પ્રભાવથી તમે લોકોને પ્રભાવિત કરશો? સાહેબ, પહેલે તો કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું, જામનગરના સંગઠનોનો આભાર માનું છું, આજે બધા મારી સાથે છે। હવે રહી વાત મુદ્દાની સાહેબ, તો આજે અત્યારે છેલ્લા 27 વર્ષથી આ લોકો કોઈ કામ થયા જ નથી એમ કહી શકીએ છીએ। અસંખ્ય મુદ્દા છે, વિકાસ કહે છે પણ અદ્રશ્ય વિકાસ છે અને એ વિકાસને અમે દેખતો કરશે પ્રજાની સામે। સાહેબ, તમે એમ કહો છો કે વિકાસ નથી થયો પણ વાત એ છે કોંગ્રેસની જે પ્રમાણે સંગઠન હોવું છે સાહેબ એ પણ ક્યાંય જોવા નથી મળતું। સાહેબ, અમારું સંગઠન તો છે જ આ સરદારની વિચારધારાનું સંગઠન છે, જે ગાંધીજી સરદારજીનું આ સંગઠન છે અને એ વિચારધારા છે। મોંઘવારી છે, બેરોજગારી છે, ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે અમે પ્રજા વચ્ચે લઈને જાશી, શિક્ષણ છે, અત્યારે શિક્ષણ સાહેબ ગુજરાતનું સાવ કથળી ગયું છે, નાના માણસો એના છોકરાઓને ભણાવી નથી શકતા, કંઈક 7,000 થી 8,000 જેવી સ્કૂલો બંધ થઈ ગઈ છે, એ બધી અમે સાહેબ અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો લઈને આવવાના છીએ સાહેબ, એ વાદામાં છે અમારા, એ વાદા અમે બધા પૂરા કરશે। તમે એમ કહો છો સરકાર તમારી આવશે? 100% સાહેબ, 140 થી 150 વચ્ચે અમારી સીટ। તમારા નામની વાત કરીએ તો લોકોમાં તમારું નામ પણ અજાણ્યું લાગે છે લોકોને સાહેબ, પરિવર્તન આવે ને ત્યારે અજાણ્યું ન અજાણ્યું કાંઈ હોતું નથી, એ પરિવર્તનમાં બધું તણાઈ જાય છે સાહેબ। તમારું ટેલેન્ટ ક્યાં લોકોએ જોયું છે, તમને મત ક્યાં હિસાબે આપે, મારી હોશિયારી ક્યાં લોકોએ જોઈ છે? અમે દેખાડશી સાહેબ અમારી પર વિશ્વાસ, પણ કેવી રીતે કરે સાહેબ? લોકો તમને ઓળખવા તો જોઈએ, નામથી ઓળખવા જોઈએ, લોકો તમારા ટેલેન્ટથી ઓળખવા જોઈએ, તમારા નામ કોઈક પણ તમે વર્કઆઉટ કોઈ દે આંદોલન કે હડતાલ કોઈ દે કર્યા નથી, તમે સરકાર પર કોઈ રજૂઆત કરી નથી, પ્રજાલક્ષી કોઈ કામ કર્યા સાહેબ? હડતાલ થી જ વિકાસ થાય એવું જરૂરી નથી, જ્યાં અન્ય થતો ત્યાં તમે તમારો અવાજ ક્યારે જોવા મળ્યો છે માર્કેટમાં? હર ટાઈમે અન્ય સામે તમારી વ્યક્તિગત વાત છે સાહેબ, તમને ટિકિટ આપી છે, લોકોએ તમને મત આપવાની વાત આવે છે સાહેબ? હું એક બિઝનેસમેન હતો એટલા માટે જરા હું સક્રિય નહોતો, પણ હું કોંગ્રેસમાં ખાસા ટાઈમથી સક્રિય છું અને તમારા લોકોનો પ્રજાનો સાથ મળશે એટલે અચૂક અમે વિકાસ કરીશું। 79માં શું વિકાસ ઘટે છે સાહેબ? ઘણું બધું ઘટે છે 79માં, એવું તમે એનું સર્વે કર્યો છે સાહેબ? તમે કે હું આવ્યા પછી મારે પહેલું કામ આ કરવાનું થાય છે સાહેબ? ઉદ્યોગના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આજે ઘણા ટાઈમથી આ પેન્ડિંગ પડ્યા છે એ બધા અમે પૂરા કરશું, પ્રજા અમારા ઉપર વિશ્વાસ મૂકશે તો એ બધા કામ કરી બતાડશે। શું લાગે સાહેબ, ધારક જીતની વાત કરીએ 79માં, ધારક આજે તમને કહું સામે દિવ્યેશ અકબરી કે જે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 27 વર્ષથી કાર્યકર્તા છે અને સામે આમ આદમી પાર્ટી વિશાલ ત્યાગીને ટિકિટ આપવામાં આવી છે, તો ત્રિપાક્ષીય જંગ થઈ ગયો એ તો નક્કી છે? ના સાહેબ, ત્રિપાક્ષીય જંગ જેવા કોઈ વાતાવરણ છે જ નહીં, અમે 79ની સીટ ઉપર ત્રિપાક્ષીય જંગ તો મને નથી દેખાતો, ડાયરેક્ટ કોંગ્રેસ અને ભાજપનો જ જંગ છે। આ જે દિવ્યેશ અકબરી છે એ આરસી ફળદુના ચેલા તરીકે ઓળખાય છે માર્કેટમાં, તો એ જે ગુરુ જ્ઞાન એ લોકોને મળશે તો આપણે એમાં ટૂંકા પડશે તો નક્કી છે? અકબરીભાઈ હશે આરસીભાઈના ચેલા સાહેબ, પણ હું એવું નથી માનતો ને, હું કોંગ્રેસનો ચેલો છું, મારે આગળ લઈને જવાનું છે। તમારી જીત નક્કી છે એવું તમે કહો છો? જીત તો સમય દેખાડશે સાહેબ, જ્યારે મતદાનની પેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે, અત્યારે જીત હા મને વિશ્વાસ છે કે પ્રજા મને જીતાડશે। તમે પ્રચાર પ્રસાર કઈ રીતે કરશો સાહેબ? હજી કાલ રાતે જ મને ડિક્લેર કર્યો છે, એ બધું પ્લાનિંગ બનાવવાનું બાકી છે, જેવું પ્લાનિંગ થશે એટલે તમને જાણ કરીશ। આજે તમે ફોર્મ તો ભરી દીધું એનો મતલબ કે તમે તૈયારીમાં તો હતા સાહેબ? અમારા જો ડોક્યુમેન્ટ લેવલ બિઝનેસ કરી છે એટલે ડોક્યુમેન્ટ લેવલ તૈયાર હોય, તોય છતાં મહેનત કરવી પડી જાય, અત્યારે એક બે નાના ઇસ્યુ છે એ પતાવી દેશે અમે, જે શોર્ટેજ શોર્ટ છે આ રીતે। આ મનોજભાઈ કથિરિયા હતા અને એ જામનગર કોંગ્રેસના 79ના ઉમેદવાર તરીકે એમને આજે ફોર્મ ભર્યું છે અને ખાસ કરીને યુવા છે અને ખાસ કરીને એમાં જનૂન પણ છે, એટલે આવતા દિવસોમાં નવા જૂની થાય તો નક્કી નહીં।